કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગોંડલ ગંગોત્રી સ્કૂલ દરેક વિદ્યાર્થીનું ઓનલાઈન એજ્યુકેશનની અંદર હાર્દિક સ્વાગત કરે છે. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ઇકોનોમિક અર્થશાસ્ત્ર 15મો પાઠ જોઈ રહ્યા છીએ. એની અંદર 120, 21, 22, 23 પેજ આપણે જોઈ ગયા. 120, 21, 22, 23, 24 જોઈ ગયા. પછી 125 પેજ ઉપર આજે બજાર પદ્ધતિના લક્ષણો જોયા પછી બજાર પદ્ધતિના લાભ એટલે કે ફાયદાઓ અને બજાર પદ્ધતિના ગેરફાયદા એટલે કે ખામી મિસ્ટેક શું છે, આ 5 ને 5, 10 ટોપિકની ચર્ચા કરવા માટે અત્યારે ઉપસ્થિત છીએ. હવે બજાર પદ્ધતિ કોને કહેવાય? બજારવાદી પદ્ધતિ, બજારવાદી પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે બજારવાદી પદ્ધતિ એટલે મૂડીવાદી પદ્ધતિ, બજારવાદી પદ્ધતિ એટલે મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બજારવાદી પદ્ધતિની અંદર નફો મેઇન છે, બજારવાદી પદ્ધતિની અંદર ભાવતંત્ર મેઇન છે. બજારવાદી પદ્ધતિના આપણે લક્ષણો જોઈ ગયા કે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોય, આર્થિક પ્રવૃત્તિના પાયામાં અથવા કેન્દ્રમાં એ નફો હોય છે, પસંદગી કરવાની વિશાળ તક મળે છે, સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે અને આર્થિક નિર્ણય ભાવતંત્રના આધારે લેવાય છે. આ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. બજારવાદી પદ્ધતિના આપણે 6 લક્ષણો ભણી ગયા. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ બજારવાદી પદ્ધતિની ખામી મિસ્ટેક, ગેરફાયદા અને ફાયદા. હવે અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા દેશમાં બજારવાદી પદ્ધતિ પ્રવર્તમાન છે. અમેરિકાની અંદર રૂપિયાનું વર્ચસ્વ છે, જાપાનની અંદર રૂપિયાનું એ મહત્ત્વ છે. જ્યાં બજારવાદી પદ્ધતિ છે, જેને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, એની અંદર રૂપિયો સર્વસ્વ છે. આપણે માનીએ છીએ રૂપિયો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. લોકો પૈસા પાછળ દોડે છે, પૈસો કમાવા માટે લોકો આંધળી દોડ કરે છે. સવારથી સાંજ સુધી લોકો કદાચ એ દોડતા જોવા મળે છે પૈસા માટે. તો આ રીતે અહીંયા ઇકોનોમિકની અંદર, અર્થશાસ્ત્રની અંદર આપણે આજે બજારવાદી પદ્ધતિ અને બજારવાદી પદ્ધતિના લાભ શું છે એની અંદર આપણે 5 મુદ્દા ભણવાના છીએ કે બજારવાદી પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. કયું સ્વાતંત્ર્ય જળવાય છે? તો કે આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. પછી ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. પછી મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. કેવું? તો કે ઉત્પાદન, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. અર્થતંત્રમાં નવા નવા સુધારા થતા રહે છે અને એના કારણે પણ આર્થિક વિકાસને ગતિ મળે છે અને સ્પર્ધાને કારણે પણ વસ્તુની ગુણવત્તા એ શ્રેષ્ઠ બને છે. આ 5 બાબતો આપણે યાદ રાખવી જરૂરી છે. આર્થિક સ્વાતંત્ર્ય, કાર્યક્ષમ ઉપયોગ, મહત્તમ ઉત્પાદન, ત્યાર પછી આર્થિક વિકાસને ગતિ મળે છે અને વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. આપણે જાણીએ છીએ કે બજારવાદી પદ્ધતિની અંદર, મૂડીવાદી પદ્ધતિની અંદર પૈસો મેઇન છે. અમેરિકા, જાપાન જેવા દેશની અંદર આર્થિક વિકાસ કરવા માટે એ બજારવાદી પદ્ધતિ અથવા મૂડીવાદી પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એની અંદર સ્પર્ધાનું તત્વ અદ્રશ્ય હાથની જેમ એ કામગીરી બજાવે છે. તો આ રીતે વ્યક્તિગત માલિકી હોય છે, ખાનગી માલિકી હોય છે, સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, આ બધા લક્ષણોની ચર્ચા પણ આપણે કરી ગયા. એની અંદર ફર્સ્ટ પહેલો મુદ્દો છે બજારવાદી પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. હવે બજારવાદી પદ્ધતિની અંદર આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, તમારે શું કરવું, શું ન કરવું, પૈસા કમાવા કે ન કમાવા, એના વિશેની બાબતો પણ એ તમે જાણી શકો છો. એટલે બજારવાદી પદ્ધતિની અંદર વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. કેવું સ્વાતંત્ર્ય જળવાય છે? તો કે આર્થિક. આર્થિક એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે પૈસા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ. કોઈ ખેતી પૂછે પપ્પા શું કરે, તો ખેતી આર્થિક પ્રવૃત્તિ. પૂછે શું કરે, તો કે દુકાન, તો દુકાન એક આર્થિક પ્રવૃત્તિ. નોકરી એક આર્થિક પ્રવૃત્તિ છે. પૈસા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ, ઘર ચલાવવા માટે પૈસો મહત્ત્વનો છે અને આ રીતે દેશ ચલાવવા માટે પણ પૈસો મહત્ત્વનો છે અને સરકારને આપણે અલગ અલગ ટેક્સ આપીએ છીએ. એક રૂપિયો ક્યાંથી કમાશે અને એક રૂપિયો ક્યાં વાપરશે એ બાબત પણ આપણે બજેટમાં જાણીએ છીએ કે આટલા રૂપિયા અહીંથી આવશે, આટલા રૂપિયા આ રીતે વાપરશે અને આ રીતે દેશનો એ વિકાસ થશે. તો અહીંયા બજાર પદ્ધતિના જે લાભની અંદર, બજાર પદ્ધતિની અંદર જે 5 ફાયદાઓ છે એની અંદર પહેલો ફાયદો છે કે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. બીજો મુદ્દો છે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કેવો ઉપયોગ થાય છે? તો કે મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. જે બજારવાદી પદ્ધતિ છે, તો બજારવાદી પદ્ધતિના જમીન, શ્રમ, મૂડી આ બધી બાબતો છે, અથવા કોઈ પણ જમીન પડી છે તો જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે વધુ ને વધુ. એટલે ઉત્પાદનના સાધનો જે છે એ સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કામ કરવા માટેની શક્તિ એટલે કાર્યક્ષમતા. કોઈ પણ, અમુક લોકો થોડી કલાક કામ કરે, 5 કલાકમાં થાકી જાય, કોઈ 8 કલાક કામ કરે, કોઈ 12 કલાક કામ કરે, અરે કોઈ 18 કલાક કામ કરે,
દાખલા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ 24 કલાકની અંદર 2 કલાક કે 3 કલાક ઊંઘ કરે, 24 કલાકની અંદર 20 કલાક કે 21 કલાક કામ કરે અને ઊંઘ ન કરવી પડે, ઊંઘ ઉપર કાબૂ રાખી અને 24 કલાક કામ કરી શકે એ માટે પણ આગળ કામ કરતા હોય અથવા એ માટેનો પણ એની દોડ હોય. તો આ રીતે દરેક લોકોની કામ કરવાની કેપેસિટી અલગ હોય, કામ કરવાની ક્ષમતા અલગ હોય. ઘણા બધા લોકો કામને મહત્ત્વ આપતા હોય, ઘણા બધા લોકો ઊંઘને મહત્ત્વ આપતા હોય, ઘણા બધા લોકો આરામને મહત્ત્વ આપતા હોય કે બસ આટલું તો ઘણું છે, આટલું કમાય છે, 30-40 હજાર કમાય છે, ઘણું છે. ઘણા બધા લોકોને થઈ 30-40 હજારમાં કાંઈ ન થાય, 30-40 લાખ મહિને મળવા જોઈએ. ઘણા બધા લોકોને સંતોષ હોય. તો આ રીતે ઉત્પાદનના જે સાધનો છે, જમીન હોય, શ્રમ હોય, મૂડી હોય, કોઈ પણ ઉત્પાદનના સાધનોનો શું થાય છે? તો કે મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. પહેલો મુદ્દો આપણે જોયો કે એની અંદર વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય એ જળવાય છે. તમારે શું કરવું શું ન કરવું એ તમારા ઉપર ડિમાન્ડ છે, તમારા ઉપર એ ડિપેન્ડ રાખે છે. શું કરવું શું ન કરવું, નોકરી કરવી, ધંધો કરવો, ખેતીમાં રોકાણ કરવું કે શેરબજારમાં કરવું, શું કરવું, આર્થિક સ્વાતંત્ર્ય છે. તમારા ઘરમાં પૈસા પડ્યા છે 1 કરોડ, તો 1 કરોડ બેંકમાં મૂકો તો બેંક વ્યાજ આપશે, અને 1 કરોડ કદાચ જમીનમાં શેરબજારમાં કોઈ પણ જગ્યાએ રોકશો તો એના બદલાની અંદર પણ એ પૈસા એ વધશે. 1 કરોડમાંથી 2 કરોડ થતાં વાર નહીં લાગે, જો ટેલેન્ટ હશે, બુદ્ધિ હશે તો, નકર જતાં પણ વાર નહીં લાગે, આપણે જાણીએ છીએ. તો મહત્તમ ઉપયોગ એટલે આ જે ઉત્પાદનના સાધનોનો પહેલો મુદ્દો આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. વિદ્યાર્થી મિત્ર, પહેલો મુદ્દો આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. બીજા મુદ્દાની અંદર ઉત્પાદનના સાધનોનો મહત્તમ એટલે વધુને વધુ ઉપયોગ થઈ શકે છે. આપણે જોઈએ કે મહત્તમ તાપમાન આટલું, લઘુત્તમ તાપમાન આટલું, ઊંચામાં ઊંચું તાપમાન તો કે 50, નીચામાં નીચું તાપમાન તો કે આટલું. આ રીતે શિયાળાનું તાપમાન નીચું હોય, ઉનાળાનું તાપમાન ઊંચું હોય, કે અમદાવાદ છે તો અમદાવાદની અંદર 42-43 કે 44 તાપમાન, રાજસ્થાનમાં શ્રીગંગાનગરની અંદર 50-51 કે 52 અંશ તાપમાન ઊંચું ગયું, જ્યારે અમુક વિસ્તારની અંદર કદાચ તાપમાન 30-32 કે 35 પણ હોઈ શકે. એટલે મહત્તમ અને લઘુત્તમ, તો અહીંયા મહત્તમ ઉપયોગ, મહત્તમ અને કાર્યક્ષમ એનો ઉપયોગ થાય છે. બજાર પદ્ધતિની અંદર, મૂડીવાદી પદ્ધતિની અંદર, મુક્ત અર્થતંત્રની અંદર ઉત્પાદનના સાધનોનો છે એ ફાયદો છે. આ ફાયદાઓ આપણે જોઈ રહ્યા છીએ, ફાયદાઓ, લાભ. તો ત્રીજો મુદ્દો અર્થતંત્રની અંદર અહીંયા જે છે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. આ ઉત્પાદનના સાધનો જે છે એની અંદર તો કે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. આ પહેલો મુદ્દો થયો, આ 1, આ બીજો મુદ્દો, આ ત્રીજો મુદ્દો, આ ચોથો મુદ્દો અને આ પાંચમો મુદ્દો. આ 5 મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ. તો પહેલા મુદ્દાની અંદર વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. બીજા મુદ્દાની અંદર ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. ત્રીજા મુદ્દાની અંદર મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. આ મહત્તમ ઉત્પાદન તમે જાણો છો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી 1950માં, એટલે 47માં આઝાદી મળી, 50 પછી 51માં પંચવર્ષીય યોજના, 1960 પછી હરિયાળી ક્રાંતિનો વિકાસ થયો. ખાતરના કારખાના અલગ અલગ, એનપી, ડીએપી, ફોસ્ફરસ, એમોનિયા સલ્ફર, એકાલસ, મોનોકોટો, સલ્ફર મેથિન 10%, 20%, 25% અલગ અલગ પ્રકારની દવા, અલગ અલગ પ્રકારનો ડસ્ટિંગ પાવડર. તો આ રીતે ખેતીની અંદર બિયારણોમાં સુધારો થયો, દવા, ખાતર અને ઉત્પાદન વધ્યું. તો આ રીતે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. કારણ કે બજારવાદી પદ્ધતિની અંદર શું કરવું, મારે મારા ખેતરની અંદર 10 લાખનો કપાસ કરવો તો થઈ શકે, તો ધ્યાન આપીએ તો દેખરેખ, યોગ્ય ધ્યાન આપવામાં આવે, યોગ્ય એને માવજત કરવામાં આવે, સારું ખાતર, સારું બિયારણ, સારી દવા અને માવજત, પાણી, તો એનું ઉત્પાદન સારું થાય. પણ વાવ્યા પછી કાંઈ ન કરો અને એમને લણવા જાઓ તો ઢોર ચરી જાય, કાંઈ ન થાય. તો આ રીતે ઉત્પાદનના સાધનો જે છે, જમીન છે, શ્રમ છે, મૂડી છે, કોઈ પણ એનો મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. કારણ કે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, પછી મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. 510-20-90 લાખ ટન અનાજ ઉત્પાદન થવા લાગ્યું, અઢળક ઉત્પાદન થવા લાગ્યું. ઘઉંની આયાત કરનાર ભારત ઘઉંની નિકાસ કરવા લાગ્યો. આ બાબત ભારત કૃષિની અંદર 76-88 પેજની અંદર 10મા પાઠમાં આપણે ભણી ગયા. તો આ રીતે ઉત્પાદનના જે સાધનો છે એની અંદર જે વધારો થયો, કારણ કે લોકો એની અંદર રૂપિયા રોકે છે, ઇન્વોલ્વ ખર્ચ કરે છે અને સારામાં સારું ઉત્પાદન લઈ શકાય છે. નકામી જમીન હતી, ખરાબો હતી, પડતર જમીન હતી, એની અંદર પણ જેસીબી કે અલગ અલગ પ્રકારના સાધનો દ્વારા પથરા કાઢ્યા, રેવલ કર્યું, એમાં કાંપ પાથરો અને સારી જમીન બની અને એની અંદર પણ સારું ઉત્પાદન થવા લાગ્યું. દરિયાની ક્ષારવાળી ખારી જમીનની અંદર પણ જીપ્સમ કે ચીરોડી કે આવા ઉત્પાદ એ જે છે એ નાખવામાં આવ્યા, પાથરવામાં આવ્યા અને નકામી જમીનને પણ સારી જમીન માટે એ પ્રયત્ન કરવામાં આવ્યો. તો આ રીતે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. ઉત્પાદનમાં વધારો થયો અને હજી વધારો થવાનો. અત્યારે કદાચ સારા ભાવ છે, હજી પણ સારા ભાવ મળવાના એ બાબતમાં પણ આપણે જાણીએ છીએ. ત્યાર પછી 1, 2, 3, 4 આ ચોથો મુદ્દો છે વિદ્યાર્થી મિત્ર, કે અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે અને જેને કારણે શું થાય છે, તો કે આર્થિક વિકાસને ગતિ મળે છે. કેને? તો કે આર્થિક વિકાસને ગતિ મળે છે. આર્થિક વિકાસ, 1947માં દેશને આઝાદી મળી ત્યારે ભારત ક્યાં હતો?
અને અત્યારે ભારત દેશ ક્યાં છે? ચાની બાબતની અંદર ચીન, પછી બીજું ચોખાની બાબતની અંદર ડાંગરમાં ભારતનું સ્થાન પહેલું ચીન, પછી બીજું કોફીની બાબતની અંદર કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં પુષ્કળ કોફી પાકે છે, શેરડીની બાબતની અંદર બ્રાઝિલ કદાચ એ ઘઉંનું ઉત્પાદન કરે છે શેરડીનું, પણ ભારત એ ક્યુબા પછી કદાચ બીજા સ્થાને, વાવેતરમાં પહેલા સ્થાને, જીરું પછી ઈસબગુલ, મેથી, અજમો, ઘણી બધી બાબતોની અંદર ભારત આગળ છે. કારણ શું? કે અર્થતંત્રની અંદર સતત નવા નવા સંશોધનો થાય છે, અલગ અલગ પ્રકારના અખતરા થાય છે, પ્રયોગો થાય છે, અને એના કારણે શું થાય છે કે આર્થિક વિકાસને ગતિ મળે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારની અંદર કોઈ ધંધો કરીએ છીએ અને ધંધો ન ચાલે તો ધંધો ચેન્જ કરવો પડે, આપણો દૃષ્ટિકોણ બદલવો પડે, કોઈ પણ પ્રકારની અંદર નજરિયા બદલો, આખો સિતારો નજર બદલો તો કદાચ સિતારો પણ બદલી જાય. એ બાબત આપણે જાણીએ છીએ, જોઈએ છીએ કે ખાલી નજર બદલવાથી, એટલે નજર બદલવાની વાત એટલે ટૂંકની અંદર આપણો દૃષ્ટિકોણ બદલવાની વાત છે, કે ખોટે ખોટી એ મહેનત કરીએ, ગધા મજૂરી કરીએ, કાંઈ ન થાય, ટેલેન્ટથી કામ કરવામાં આવે, ઓછી બુદ્ધિથી અને સારામાં સારું ઉત્પાદન લઈ શકાય. તો સંશોધનોની અંદર ઓછા પાણીએ કયું ઉત્પાદન સારું થાય, ઓછા ખાતરે, ઓછી દવાએ, ઓછા દિવસની અંદર કયો કપાસ પાકે, વધુ ને વધુ ઘઉંનું ઉત્પાદન કેમ થાય, જંગી ઉત્પાદન કેમ થાય, અઢળક કે મબલખ ઉત્પાદન કઈ દિશામાં કેમ થાય, અને એ દિશાની અંદર કૃષિ, એગ્રીકલ્ચર, જુનાગઢ મોતીબાગ અથવા બનાસકાંઠાની અંદર દાંતીવાડા, પછી રાજકોટ પાસે તળગરી, ઘણી બધી જગ્યાએ આણંદ, નવસારી, આ એગ્રીકલ્ચરની અંદર એગ્રીકલ્ચર જે કોલેજ છે એ શું કરી રહી છે? તો કે કૃષિની અંદર સંશોધનો થાય છે અને સારું બિયારણ. એમ દેશની અંદર પણ કે અમેરિકા આગળ છે, જાપાન આગળ છે, એ લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને આપણે પાછળ છીએ. તો આપણે પણ ભૂગર્ભ ટ્રેન, આપણે પણ મેટ્રો ટ્રેન એનો ઉપયોગ કરીએ. એ લોકો જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, એ લોકો જે લેટેસ્ટ વસ્તુનો ઉપયોગ કરે છે, આપણે પણ એ દિશાની અંદર એ માટે નવા નવા વૈજ્ઞાનિકો નવા નવા સંશોધન કરે છે. પહેલાં બળદગાડામાં જતા હતા, પછી કદાચ બળદગાડાને બદલે ટ્રેક્ટર કે ટ્રક કે બસ કે બધું આવ્યું, પછી ટ્રેન, એમ કરતાં કરતાં પ્લેન. બળદગાડામાં જાન જતી હતી, પ્લેનમાં જાન જવા લાગી, કારણ કે એવા વિકાસ. તો આ રીતે પહેલાં કદાચ ફંટીમાં જાન જતી હતી અને અત્યારે ઓડી, મર્સિડીઝ કે ફરારી કારમાં એ ગાડીમાં એ જાન જવા લાગી, અને કહેવાય વિકાસ. પહેલાંના વખતની અંદર મંડપ સર્વિસના બદલે કદાચ શેરી હોય તો શેરીમાં એ બાંધી દે, બુંગળ બાંધી દે, અને એની અંદર પડતપાની અંદર એના બદલે અત્યારે સરસ મજાના એ પ્લોટ, સરસ મજાના જે મંડપ સર્વિસ, સરસ મજાનું ડેકોરેશન અને લાખો રૂપિયાનો ખર્ચ સંશોધન. અલગ અલગ પ્રકારના લગ્ન સંસ્થા બદલી, કુટુંબ સંસ્થા બદલી, સામાજિક સંસ્થા બદલી, સ્કૂલ બદલી, શિક્ષણ સંસ્થા બદલી, બધાની અંદર ચેન્જ, પરિવર્તન આવ્યું. તો અહીંયા અર્થતંત્ર, ભારતના અર્થતંત્રને ધબકતું રાખવા માટે, ભારતના વિકાસ માટે નવા નવા સંશોધનો થાય છે, અને એના કારણે પણ શું થાય છે? તો કે આર્થિક વિકાસને ગતિ મળે છે. પહેલાં માથાદીઠ આવક 255 રૂપિયા હતી, એમ કરતાં કરતાં 11,000, એમ કરતાં કરતાં 16,000, અત્યારે કદાચ ગુજરાતની માથાદીઠ આવક 75,000 રૂપિયા છે. એક વ્યક્તિ કદાચ 70,000થી અપ કમાય છે. ગોવાની અંદર 1.5 લાખથી એ વધુ છે, ગોવાની માથાદીઠ આવક વધુ છે, અમુક રાજ્યની ઓછી છે. તો દરેક લોકોની માથાદીઠ આવક વધે, દેશની કુલ આવક એને રાષ્ટ્રીય આવક કહેવાય, અને કુલ વસ્તી એનો બેનો ભાગાકાર કરતાં જે અંક મળે તેને માથાદીઠ આવક કહેવાય. તો અમેરિકાની માથાદીઠ આવક ઊંચી છે, એ માટે વિકસિત છે, અને ભારતની માથાદીઠ આવક ઓછી છે અને એ માટે વિકાસશીલ છે. તો આપણે પણ વિકાસશીલમાંથી વિકસિત બનવાનું છે. દરેક લોકો 1-2 લાખ કમાતા હોય, દરેક લોકોને રહેવા માટે બંગલો હોય, ફરવા માટે ગાડી હોય, પહેરવા માટે સારા વસ્ત્ર હોય, એક દિવસ નહીં પણ કદાચ 30 દિવસની 30 જોડી કપડાં હોય. તો આ રીતે ભારત વિકાસ કરે, ભારત પ્રગતિ કરે, અને એના પાયાની અંદર પણ આજે બજારવાદી પદ્ધતિનો એ પણ એક લાભ છે. એટલે બજારવાદી પદ્ધતિના લાભની અંદર પહેલો મુદ્દો, બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. બીજાની અંદર ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. ત્રીજાની અંદર મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. ચોથા મુદ્દાની અંદર અર્થતંત્રમાં સતત નવા સંશોધન થતા રહે છે, જેને કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. અને પાંચમો મુદ્દો, સ્પર્ધા, કોમ્પિટિશન. તીવ્ર સ્પર્ધા છે, કોમ્પિટિશનનો યુગ છે, એને કારણે, સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. તમે જે પ્રોડક્શન કરશો, તમે જે વસ્તુ બનાવશો, મોબાઈલ બનાવો, પરિકર બનાવો, પંખો બનાવો, કોઈ પણ XYZ, અને એની અંદર હરીફાઈ છે, તમારી હરીફાઈ કેટલા લોકો સાથે છે? અહીંયા કદાચ ગંગોત્રીમાં હો તો કદાચ 220 વિદ્યાર્થી સાથેની હરીફાઈ, 10મા એક્ઝામ તમે આપવાનો છો માર્ચમાં, તો એની અંદર તો 10 લાખ કે 11 લાખ વિદ્યાર્થી સાથેની હરીફાઈ છે. તો આ રીતે બજારવાદી પદ્ધતિમાં કોમ્પિટિશન હોય છે, હરીફાઈ હોય છે, કોઈ પણ ગરબા સ્પર્ધા હોય, કોઈ પણ પ્રકારની વકૃત્વ સ્પર્ધા હોય બોલવાની, એની અંદર કોણ સારું બોલ્યા એનો પહેલો નંબર. તો આ રીતે અલગ અલગ પ્રકારની સ્પર્ધાને કારણે તીવ્ર સ્પર્ધા છે, અને તીવ્ર સ્પર્ધાને કારણે શું થાય કે વસ્તુની ગુણવત્તા એ જાળવવી પડે, વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને. જો આપણે આપણી વસ્તુ સારી નહીં બનાવીએ, અમુક વસ્તુ એના નામથી હાલતી હોય, બાલાજી તેના નામથી હાલે છે, કારણ કે વસ્તુ સારી વાપરે છે, એ હળેલા બટેટા નથી વાપરતા,
સરળ અથવા એવા પ્રકારનું તેલ નથી વાપરતા, રોજે રોજ તેલ બદલી જાય, સારા બટેટા એની વેફર એનો ચેવડો એ બનાવે છે એટલે હાલે છે. તો આ રીતે અમુક વસ્તુ છે કે દાખલા તરીકે ગુંદાળા રોડ ઉપર તો કે ગોલા તો કે પટેલના ગોલા, એની અંદર જે ક્વોલિટી ક્વોન્ટિટી સારી હશે, કાજુ બદામ કિસમિસ એ બધું નાખવામાં આવ્યું હશે, એ સારી ક્વોલિટી હશે, 50 રૂપિયા કે 80 રૂપિયાની અંદર પણ તમને સંતોષ થાય, અને અમુક જગ્યાએ કદાચ 150 કે 200 રૂપિયાનો ગોલો ખાવ એમ છતાં એમ લાગે કે કંઈ હતું નહીં, કંઈ કાઢી લેવાનું હતું નહીં. તો આ રીતે તીવ્ર સ્પર્ધા અને સ્પર્ધાને કારણે તમારે તમારી ગુણવત્તા સારી રાખવી પડે. જો તમે સારી ગુણવત્તા બજારમાં આપશો, તમે સ્પર્ધામાં ટકી રહેવા માટે, જો સ્પર્ધાની અંદર ટકી રહેવા માટે સારી ગુણવત્તા નહીં હોય, સારું રિઝલ્ટ નહીં આપો, તો કદાચ સંખ્યા ઘટવાની, સંખ્યા ન ઘટે સારું રિઝલ્ટ આપવું પડે. ફીના બદલાની અંદર એને વળતર મળવું જોઈએ. તો કોઈ પણ આપણે ખેડૂત છીએ અને ખેડૂતની અંદર કદાચ આપણે દવા છાંટવા માટે ખેતરની અંદર 1 કલશ મોનોકોટો સલ્ફર કે દવા લીધી, એ 5000 કે 10000 રૂપિયાનું લીટર લીધી, તો એ 5000-10000 રૂપિયાના લીટરની દવાની અંદર એવા પ્રકારના તત્વો હોવા જોઈએ. 1000 રૂપિયાની લીટર દવા આવે પણ એની અંદર ઝેરની ટકાવારી એ રીતે હોય, અને 25000 રૂપિયાની લીટર દવા આવે એની ટકાવારી એ રીતની હોય. તો અમુક પ્રકારની દવાની અંદર ઓછા 5 કે 10 mm જ પંપમાં નાખવાની હોય, અને અમુકની અંદર 2-3 ઢાંકણા નાખવાના હોય. તો આ રીતે તીવ્ર સ્પર્ધાની અંદર વસ્તુની ગુણવત્તા જાળવવી પડે, એટલે જે સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. અત્યારે આપણે બજારની અંદર પંખાન પાવર સેવર, હેવલ્સ પંખો, ક્રોમ્પ્ટન પંખો, આ બધી બાબતો, તો કે દાખલા તરીકે ફ્રીજ છે, વોશિંગ મશીન છે, ઘરની અંદર કદાચ એસી છે, 2-star, 3-star, 4-star, અલગ અલગ પ્રકારના જે એલજી છે, ઘણા પ્રકારની એ જે કંપની છે, એ કંપનીઓ છે વસ્તુ બહાર પાડે છે એની અંદર ક્વોલિટી ક્વોન્ટિટી સારી હશે, ગ્રાહકને સંતોષ થશે. આપણે કદાચ એ મિત્સુબિશીનું કદાચ એસી હોય, સંતોષ હોય કે ભાઈ આ મિત્સુબિશી કંપની એટલે હેવી ડ્યુટી, બહુ સારામાં સારું કામ છે, તો બીજા કદાચ લેશે કે ભાઈ તમારે કયું છે, તો કે એ વસ્તુ લેવાય, અથવા આ વસ્તુ તો કે કેલ્વિનેટર, અમારે આ કેલ્વિનેટરનું એલજીનું ફ્રીજ છે અને સારામાં સારું છે, આટલા વર્ષથી ચાલે છે, તો બીજા લોકો એ વસ્તુ લેશે. એટલે કોઈ પણ કંપનીએ પોતાની ગુણવત્તા જાળવવી પડે, અને એના કારણે શું થશે કે કંપની છે, હરીફાઈ છે, એક કંપની આટલાનું વેચે છે, બીજી કંપની આવશે આટલાનું વેચે, તો કંપની વચ્ચે હરીફાઈ હોવાને કારણે, જેમ બજાજ છે, હોન્ડા છે, અથવા હીરો હોન્ડા હતું એમાંથી હીરો અને હોન્ડા અલગ થયું, ઘણી બધી બાબતો છે, રાજદૂત ને બુલેટ ને જાવા ને એ બધા તો આથમી ગયા, એનો સિતારો વિયોગ ગયો, પણ અત્યારે કદાચ અલગ અલગ પ્રકારની, અને એમ છતાંય સ્પ્લેન્ડર એના નામથી હાલે છે. 100 ગાડી બજારની અંદર તમે જુઓ તો 100ની અંદર કદાચ એ 50% થી 60% ગાડી એ સ્પ્લેન્ડર હશે, નામથી ચાલે છે, લોકોને સંતોષ છે, કારણ કે ગાડી ખખડતી નથી, સારી એવરેજ આપે છે, લોકોને એના પર વિશ્વાસ છે. એટલે આ રીતે સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા એ શ્રેષ્ઠ બને છે, સારી બને છે. હીરો અને હોન્ડા એક હતું, અલગ થયા, તો હીરોવાળા એ જ એન્જિન વાપરવાના, હોન્ડાવાળા એ જ એન્જિન વાપરવાના, એક જ કંપની હોય એના 2 પાર્ટનર અલગ પડે, તો ટેકનોલોજી તો એ જ હોય, પણ એમ છતાંય ટેકનોલોજી જો બદલશે, એના એન્જિન બદલશે, તો કદાચ એ વસ્તુ ફેંકાઈ જશે. તો આ રીતે આપણો જે મુદ્દો હતો બજાર પદ્ધતિના લાભ, કયો મુદ્દો વિદ્યાર્થી મિત્રો જોતા હતા? બજાર પદ્ધતિના લાભ, અને 5 લાભ આપણે ભણ્યા. વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, પછી ઉત્પાદનના સાધનનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે, 4th મુદ્દો સતત નવા સંશોધન થતા રહે છે અને કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે, અને સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા એ શ્રેષ્ઠ બને છે. આ 5 મુદ્દા આપણે લાભ જોયા. પરીક્ષા પ્રશ્ન પૂછે લાભાલાભ, તો લાભ અને ગેરલાભ, અથવા ફાયદા અને ગેરફાયદા, ખામી પૂછાય તો પણ આપણને ખબર હોય છે કે બજારવાદી પદ્ધતિની 5 ખામીઓ. ખામીઓની અંદર આપણે જોઈએ કે ફાયદો છે એમ ગેરફાયદો છે, ટીવીના ફાયદા ગેરફાયદા, ભણવાના ફાયદા ગેરફાયદા, કોઈ પણ નોકરી કરો તો ફાયદો છે તો થોડો ગેરફાયદો છે, ટાઈમે જવું પડે. આ રીતે ધંધો છે તો ધંધાની અંદર થાય તો સારામાં સારું થાય, અને ન થાય તો ન થાય, પણ નોકરીમાં 1 તારીખથી 1 તારીખ ફિક્સ, ફાયદા ગેરફાયદા બધાના હોય છે. તો આ રીતે આપણે જે બજાર પદ્ધતિની ખામીઓ, બજાર પદ્ધતિની મિસ્ટેક કે બજાર પદ્ધતિના ગેરફાયદાઓ, એમાં પહેલાની અંદર આપણે જોઈએ કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય છે. કેને ધ્યાનમાં રાખીને? નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાને કારણે મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન એ ઘટે છે. હવે અગાઉ આપણે વાત કરી ગયા બજારવાદી પદ્ધતિના એ લક્ષણો, એની અંદર નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે, ઉત્પાદનના સાધનની ફાળવણી એ નફા આધારિત હોય છે, પછી વ્યક્તિગત માલિકી હોય છે, આર્થિક પ્રવૃત્તિના પાયામાં નફો હોય છે. તો આ રીતે નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે, અને એના કારણે શું થાય છે? તો કે નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે એટલે મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય, ટેપ, રેડિયો, ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ, એ બધું પુષ્કળ ઉત્પાદન થાય છે, પણ લોકોને પહેરવા માટે વસ્ત્ર જોઈએ છે,
રહેવા માટે મકાન જોઈએ છે, રોટી કપડાને મકાન, આ પ્રાથમિક જરૂરિયાત છે લોકોની. જે પ્રાથમિક જરૂરિયાત રોટી કપડાને મકાન, ઘણા બધા લોકો મકાન વગરના છે, ઘણા બધા લોકોને પહેરવા માટે વસ્ત્ર નથી મળતા. આપણે જાણીએ છીએ કે ફાટેલ તૂટેલ કે અથવા એવા વસ્ત્રો નથી મળતા, અને ગરીબ લોકો શરીર ઢાંકવા માટે વસ્ત્ર નથી એવા પણ લોકો છે, આપણે જાણીએ છીએ. તો આ રીતે બજારવાદી પદ્ધતિની ખામી, એની અંદર ફર્સ્ટ પહેલો મુદ્દો એટલે મોજશોખની વસ્તુ નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે શું થાય છે તો કે મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે, અને એના બદલે પ્રાથમિક વસ્તુ અથવા પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન શું થાય છે તો કે ઘટાડો થાય છે. પહેલાં ધાન્ય પાક વવાતા, હવે ધાન્ય પાકોમાં ઘટાડો થયો અને રોકડિયા પાકોનું ચલણ વધ્યું, કારણ કે મગફળી કરતાં કપાસ વધુ થાય, રોકડિયા પાકની અંદર આવક વધુ થાય અને ધાન્ય પાકોની અંદર આવક ઓછી થાય, તો ધાન્ય પાક કરતાં રોકડિયા પાકોનું મહત્ત્વ વધવા લાગ્યું. પહેલાં પ્રાથમિક પ્રવૃત્તિ લોકો કરતા હતા, ખેતી અને મરઘા ઉછેર, બદકા ઉછેર, પણ એના બદલે પ્રાથમિકના બદલે બીજી માધ્યમિક અને સેવા ક્ષેત્રમાં લોકો જવા લાગ્યા, કારણ કે એને વળતર સારું વળવા લાગ્યું અથવા એને વળતર સારું મળે છે, અને એ માટે એ લોકો એ તરફ ભેળ્યા. તો આ રીતે આપણે પાંચ મિસ્ટેક છે, પાંચ ખામી કે ગેરફાયદા છે, એમાં પહેલું નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે, અથવા ઉત્પાદન નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાને કારણે મોજશોખની વસ્તુનું ઉત્પાદન એ વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતની જે વસ્તુ છે એનું ઉત્પાદન ઘટે છે. પછી બીજો મુદ્દો છે, આ બીજા મુદ્દાની અંદર રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો વ્યય થાય છે. હવે રાજ્ય આપણે આની પહેલાં વાત કરી ગયા બજારવાદી પદ્ધતિના લક્ષણની અંદર કે સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. સરકારનો બજારમાં કોઈ હસ્તક્ષેપ ન હોય, સરકારની કોઈ ચમચાગીરી દખલગીરી ન હોય, કોઈ ધ્યાન ન રાખતું હોય, એટલે શું થાય કે રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોય, એને નીતિ ઘડવી પડે. દાખલા તરીકે આયોજન પંચ એટલે કે નીતિ અને આયોજન પંચના વડાપ્રધાન હોય છે. દેશની અંદર આખું આયોજન કેમ કરવું, શું કરવું, અને આયોજન પંચના વડાપ્રધાન હોય છે. પંચવર્ષીય યોજના ઘડવામાં આવે, એમાં શિક્ષણ ઊંચું આવે, ગરીબી ઘટે, બેરોજગારી ઘટે, ગામડાનો વિકાસ, શહેરનો વિકાસ, ખેતીનો વિકાસ, ઉદ્યોગોનો વિકાસ, અને એના માટે અલગ અલગ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે કે એને કેટલા કરોડ રૂપિયાની ફાળવણી કરવી, આને કહેવાય આયોજન. અને આયોજન દ્વારા સારું રિઝલ્ટ આવે. ગંગોત્રીમાં તો બેસ્ટ આયોજન છે અને એના કારણે સારું રિઝલ્ટ છે. તમે જાણો છો આખા વર્ષનું આયોજન આપવામાં આવે છે, પાઠનું આયોજન આપવામાં આવે છે, ટેસ્ટ આયોજન આપવામાં આવે છે, SMS દ્વારા, મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે, અને જેથી કરીને આયોજનબદ્ધ, શિસ્તબદ્ધ, આયોજનબદ્ધ જો આપણે ચાલીએ તો રિઝલ્ટ આવે, આવે અને આવે છે. તો આ રીતે આપણે ભારતની અંદર બજારવાદી પદ્ધતિ, તો બજારવાદી પદ્ધતિની ગેરફાયદા, મિસ્ટેક કે ખામીની અંદર રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી શું થાય છે તો કે કુદરતી સંપત્તિનો શું થાય છે તો કે દુર્વ્યય થાય છે. આજે મોજશોખની વસ્તુના બદલે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટે છે. બીજાની અંદર તો કે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. કુદરતી સંપત્તિ, જળ, જમીન, જંગલ, નદી, આ બધા છે, પશુ પંખી પ્રાણીઓ, એ શું થાય છે તો કે જે કુદરતી સંપત્તિ જળવાવી જોઈએ, કુદરતી સંપત્તિની જાળવણી થવી જોઈએ, એનું સંરક્ષણ થવું જોઈએ, પણ સંરક્ષણના બદલે, જાળવણીના બદલે શું થાય છે તો કે દુર્વ્યય થાય છે. દુર્વ્યય એટલે બગાડ થાય છે. કેટલું પાણી વ્યસ્ત થાય છે, કેટલું સમય વ્યસ્ત થાય છે, કેટલા લોકો એમનો સમય કલાકોના કલાકો, મહિનો, બબે મહિના લોકડાઉનની અંદર એમને બબે મહિના લોકો બેહેન સમય વ્યસ્ત કરે છે, ખોટો ટાઈમ પાસ કરે છે. અમુક દેશની અંદર લોકો પાસે ટાઈમ નથી, જાપાનની અંદર લોકો પાસે એક મિનિટ બગાડવાનો ટાઈમ નથી, અને ભારતમાં લોકો પાસે કામ નથી, અને એના કારણે આપણે પણ સમયનો ઉપયોગ કરીએ, દુર્વ્યય ન કરીએ. એટલે અહીંયા રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોય, અને એના કારણે શું થાય તો કે કુદરતી સંપત્તિનો એ દુર્વ્યય થાય છે. જે કુદરતી સંપત્તિનો ઉપયોગ થવો જોઈએ, જળનો ઉપયોગ, જમીનનો ઉપયોગ, જળ, જમીન, જંગલ, માનવ કલાક, આ માનવ શ્રમ છે, 1 અબજ 30 કરોડથી વધુ લોકો છે, એ બધા જ લોકો મહેનત કરે તો એક એક વ્યક્તિના બબે હાથ ગણો તો કેટલા લોકો કામ કરી શકે, જાજા હાથ રળિયામણા, અને આપણા દેશને કોઈ ન પહોંચી શકે. પણ ગરીબી છે, બેરોજગારી છે, આયોજનનો અભાવ છે, અને એના કારણે આપણે પાછળ છીએ. નકર જાપાન કે અમેરિકા કે આવા નાના નાના ટુચુકડા દેશોની શું તાકાત છે કે ભારતને પહોંચી શકે? કોઈના બાપની તાકાત નથી કે ભારતને પહોંચી શકે, પણ પ્રશ્ન એ છે કે ભારતના લોકો પાસે કામ નથી, અમેરિકન લોકો પાસે ટાઈમ નથી, જાપાનના લોકો પાસે ટાઈમ નથી, એ લોકો પાસે કામ છે, અને ભારતના લોકો એ ખોટો સમય વ્યસ્ત કરે છે. એટલે આપણો મુદ્દો એ છે કે બજારવાદી પદ્ધતિનું લક્ષણ, બજારવાદી પદ્ધતિનું આ બીજું એ મિસ્ટેક, બીજો ગેરફાયદો કે ખામી, એટલે રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાના કારણે કુદરતી સંપત્તિનો દુર્વ્યય બગાડ થાય છે. ત્રીજા મુદ્દાની અંદર ગ્રાહક. હવે આપણે જાણીએ છીએ કે ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે. આજે ગ્રાહક છે એ બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે. કેનું શોષણ થાય છે તો કે ગ્રાહકનું. કેના કારણે શોષણ થાય છે તો કે અજ્ઞાનતા.
હવે આપણે દાખલા તરીકે સોનીની અંદર સોની પાસે ગયા વસ્તુ લેવા માટે, તો તરત જ કે હું ભાવ, તો કે આટલો, એ કે ભાઈ 60,000. આપણે કે બજારની અંદર સોનાનો ભાવ 50,000 છે છાપામ, તમે 60,000 કહો, આપણે કહીએ ને. કોઈ પણ વસ્તુ બજારમાં લેવા જાઓ કે આની શું કિંમત, તો કે 10 રૂપિયા. આપણે કહીએ ભાઈ 10 રૂપિયાની કિંમત તો બરાબર છે, પણ 10 રૂપિયાને બદલે કે 30 રૂપિયા, તો તરત જ કહીએ કે મારે ચોટલી નથી હો ભાઈ. તો આ રીતે અજ્ઞાનતા, આપણને ખબર ન હોય તો આપણને કોઈ છેતરે, આપણને ખબર ન હોય તો આપણને કોઈ છેતરે, આપણને ખબર હોય તો કોઈના બાપની તાકાત નથી કે આપણને છેતરી શકે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આપણને જ્ઞાન હોવું જોઈએ, આપણને ખબર હોવી જોઈએ. ગાડી ચલાવીએ તો પહેલાં પેલો ગેર, બીજો ગેર, ત્રીજો, પેલો આગળ, બીજો પાછળ, ત્રીજો આગળ, ચોથો, ખબર હોવી જોઈએ. નકર ખબર ન હોય ને સીધો આમ કરીને આમ કરીને કહો, તમે છઠ્ઠા ગેરમાં નાખો તો તરત રિવર્સ હાલે, આગળ ન બદલે પાછળ હાલે, અજ્ઞાન. પણ આપણને જ્ઞાન હોવું જોઈએ કે ગેર કેમ બદલે, ક્લેજ કોને કહેવાય, લિવર કોને કહેવાય, બ્રેક મારવા માટે શું કરવું, ક્લેચ ક્યારે કરવો. કારણ કે કોઈ પણ ગાડી તમે ચલાવો છો તો ગાડીના નિયમની ખબર હોય છે, પણ કાંઈ ખબર ન હોય અને એમને એમ કહો ગાડી આવડે તો કે હા, અને ગાડી ચલાવો તો શું થાય, અજ્ઞાનતાના કારણે, તમારી અજ્ઞાનતાના કારણે એક્સિડન્ટની સંભાવના થાય. એની અંદર જે બેઠા છે એનો પણ વીમો હોય તો વાંધો નહીં, ન હોય તો પ્રોબ્લેમ્સ થાય. આપણો મુદ્દો એ છે કે અજ્ઞાનતા ગ્રાહકોની, આ જે ગ્રાહક છે, ગ્રાહકને બજાર વિશેની અજ્ઞાનતા, બજાર શું છે, કેનો કેટલો ભાવ છે, શું છે ખબર જ ન હોય, અને એના કારણે શું થાય, તો કે ગ્રાહકોનું શોષણ થાય છે. આપણું શોષણ ક્યારે થાય, આપણી અજ્ઞાનતા હોય તો. આપણે બજારમાં પંખો લેવા માટે જઈએ કે આનો શું ભાવ છે, તો કે ભાઈ 1500-1600, તો બરાબર છે. પણ 1500-1600ના બદલે કે આ પંખાનો શું ભાવ, હેવેલ્સનો, તો કે 2500. આપણે કે હેવેલ્સ પંખાની કિંમત તો 1500-1600 છે, 1500 હોય, 1500-1550 કે કદાચ 1650 હોય, પણ એના બદલે કે 2500 રૂપિયા, તો તરત જ કહેવામાં આવે કે ભાઈ આટલો બધો ભાવ અમે ચોટલીવાળા નથી. બરાબર, અમને ખબર છે કે પંખાનો ભાવ આ છે. તો આ રીતે કોઈ પણ બજારની અંદર તેલનો ડબ્બો લેવા માટે તમે જાઓ તો 2000 રૂપિયા હોય કદાચ, પણ એના બદલે કે તેલના ડબ્બાનો ભાવ તો કે 2500, તેલના ડબ્બાનો ભાવ તો કે 3000. હવે 1800 રૂપિયા હોય, 1900 હોય, કદાચ વધ્યો હોય ભાવ લોકડાઉનના કારણે, તો કદાચ 2100-2200 હોય, પણ 2200ના બદલે તમે એમ કહો 3200 રૂપિયા. અમે અજ્ઞાની નથી, પણ અજ્ઞાનતા આપણને ખબર ન હોય તો કોઈ આપણું શોષણ કરે. એટલે અહીંયા બજારની અંદર શું થાય છે, તો કે ગ્રાહકને બજાર વિશેની અજ્ઞાનતાના કારણે એનું શોષણ થવાની સંભાવના હોય છે. બજારવાદી પદ્ધતિમાં ઘણી વખત ઘણા બધા ગ્રાહકો એ છેતરાય છે. આપણને ખબર ન હોય તો આપણે છેતરપિંડીનો ભોગ બનીએ છીએ. ઘણી વખત ઘણા બધા લોકો ઘણી રીતે છેતરે છે. ડુપ્લિકેટ વસ્તુ આપીને, એની તારીખ વહી ગઈ હોય એ વસ્તુ આપીને, અથવા વજન ઓછો આપીને, છેતરપિંડીના ઘણા બધા પ્રકારો છે. અલગ અલગ લોકો અલગ અલગ તરકીબ કરીને અલગ અલગ પ્રકારના કિમિયાથી લોકોને છેતરે છે. એટલે આ રીતે ગ્રાહકોનું શોષણ થાય. ક્યારે? કે બજારવાદી પદ્ધતિની અંદર આ એની મિસ્ટેક છે. મોજશોખની વસ્તુનું ઉત્પાદન ઘટે છે, પ્રાથમિક જરૂરિયાતનું ઉત્પાદન વધે છે, આ એનો ગેરલાભ છે. પછી રાજ્યની નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય, બગાડ થાય, આ એનો ગેરલાભ છે. પછી બજારની અંદર ગ્રાહકની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે એનું શોષણ થાય છે, એ પણ એક એનો ગેરલાભ છે. ત્યાર પછી ચોથો મુદ્દો, આ સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ. હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી શું કરવાથી, તો કે કેન્દ્રીકરણ, અને એના કારણે શું થાય છે, તો કે આવકની અસમાનતા. હવે અસમાનતા એટલે છે એની પાસે છે, નથી એની પાસે નથી, છે એની પાસે લાખો રૂપિયા છે, નથી નથી, ગરીબ ગરીબ બનવાનો, સાવકાર સાવકાર બનવાનો. કારણ તો સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ. 10% લોકો એવા છે કે દેશની કુલ આવકનો તેને 40% હિસ્સો મળે છે. 10% તરિયાના લોકો એવા છે કે દેશની કુલ આવકનો 20% લોકો એવા છે તરિયાના ગરીબ કે 20% લોકોને દેશની આવકનો 10% હિસ્સો મળે છે. અને ઉપલા જે 20% લોકો એવા છે, 10-20% કે દેશની કુલ આવકનો તેને 40%થી વધુ હિસ્સો મળે છે. સરકારનો જે 1 રૂપિયો છે, તે 1 રૂપિયાની અંદરથી અમુક લોકોના ભાગમાં જાજા રૂપિયા વહી જાય છે, જાજા પૈસા વહી જાય છે, અને અમુક લોકોના ભાગની અંદર અમુક પૈસા જ વધે છે. એટલે છે એની પાસે છે, નથી એની પાસે નથી. પહેલાંય ગરીબી અથવા અસમાનતા હતી, અત્યારે છે અને હજી પણ રહેવાની. તો આપણો મુદ્દો એ છે કે સંપત્તિ અને આવક, બધાનો કંઈ પગાર લાખ લાખ નથી. કોઈ 5000 કમાય છે, કોઈ 10000 કમાય છે. 5-10000 કમાતો વ્યક્તિ કેમ પૂરું કરતો હશે? કોઈ 25-30000 કમાય છે, માંડમાંડ હાલતો હશે. કોઈ કદાચ સરકારી ગવર્મેન્ટની અંદર આપણે જાણીએ છીએ 70000-80000 પગાર હોય તો વાંધો ન આવે. કારણ અમુકનો 90000, 30 દિવસનો 90000, એટલે રોજના 3000 થયા. બિચારા અમુક લોકો એવા હશે કે 3000 રૂપિયાની અંદર આખો મહિનો કામ કરતા હશે. તો આપણો મુદ્દો એ છે કે સંપત્તિ અને આવક, સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ. અમુક લોકો પાસે સંપત્તિ વહી જાય છે. ટાટા કંપની છે, બિરલા કંપની છે, અદાણી, અંબાણી, મુકેશ અંબાણી છે, તેની સંપત્તિ કેવડી, કેવડી સંપત્તિનો માલિક, ભારતનો ફર્સ્ટ વ્યક્તિ. તો આ રીતે
ટાટા કંપની છે, બિરલા કંપની છે, અંબુજા કંપની છે કે જેની રોજ પર ડે એક એક મિનિટની લાખો કરોડો રૂપિયાની કિંમત હોય, તો એ લોકો કમાય છે. અને અમુક અમુક લોકો ગધા મજૂરી કરે છે, આખો દિવસ મહેનત કરે છે, પછી 50 રૂપિયા કે 100 રૂપિયા કમાય છે અને 100 રૂપિયાની અંદર એનું માંડ માંડ ગાડું ગબડે છે, માંડ માંડ ઘર ચાલે છે. તો આ રીતે આવક કઈ વસ્તુ? તો કે આવક અને સંપત્તિ. આ સંપત્તિ અને આવક છે, પ્રોપર્ટી છે, ટોટલ સંપત્તિ છે, એની અસમાનતા છે. એટલે અમુક લોકો પાસે ઓછા લોકો એવા છે, અમુક લોકો થોડા ઘણા 5% લોકો એવા છે કે દેશની કુલ આવકનો ઝાઝો હિસ્સો એની પાસે છે, અને નીચેના તરિયાના એવા ઝાઝા લોકો એવા છે કે દેશની કુલ આવકનો હિસ્સો એની પાસે બહુ ઓછો છે. એટલે આ રીતે આજે બજારવાદી પદ્ધતિની અંદર આવકની અસમાનતા, આ અસમાનતા, બધા લોકો કંઈ કરોડપતિ નથી, બધા લોકો કંઈ સુખી સંપન્ન નથી. ઘણાની ઘરે ધોમધોમ સાહેબી હોય, ઘણાની ઘરે ધોમધોમ સાહેબી હોય, ફરવા માટે ગાડી હોય, રહેવા માટે બંગલો હોય, સારામાં સારી ગાડી, બંગલા, બેંક બેલેન્સ, પ્રોપર્ટી, અને લાખો કરોડો રૂપિયા કદાચ દાન કરે છે. અને ઘણા બધા એક લોકો એવા છે કે માંડ માંડ પૂરું થાય છે. તો આ રીતે અસમાનતા આપણા દેશની અંદર બજારવાદી પદ્ધતિ જે દેશોમાં છે, અમેરિકાની અંદર, જાપાનની અંદર કે ભારતની અંદર કે જે દેશોમાં, એની અંદર આ પણ એક ગેરફાયદો છે. એટલે બજારવાદી પદ્ધતિની ખામી, બજારવાદી પદ્ધતિના ગેરફાયદાઓ કે મિસ્ટેકની અંદર 1, 2, 3, 4, 5. પહેલો મુદ્દો, મોજશોખની વસ્તુનું ઉત્પાદન અને પ્રાથમિક જરૂરિયાતનું ઘટવું. બીજાની અંદર કુદરતી સંપત્તિનો દુર્વ્યય થવો. ત્રીજાની અંદર ગ્રાહકનું શોષણ. ચોથાની અંદર આવકની અસમાનતામાં વધારો થવો. અને પાંચમો મુદ્દો છે ઇજારા સહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરેનો પણ ભય ઊભો થાય છે. હવે ઇજારા સહી, બજારમાં હરીફાઈને અભાવે અમુક પેઢીનું વર્ચસ્વ, તેને કહેવાય ઇજારો. ઇજારો એટલે આપણે ગુજરાતીમાં કંઈક હજારો, આનો તો ઇજારો છે ભાઈ. આ બધી વસ્તુ તો આની જ, અમુક વસ્તુ એના નામથી હાલે છે, બીજા લોકો ટકતા જ નથી, એના સામે આવી શકતા જ નથી. તો આ રીતે કોઈ પણ બજારની અંદર ઇજારાશાહીનું દૂષણ, આ ઇજારાશાહીનું દૂષણ છે. હકીકતની અંદર મહેનત કરે એ ખાય, અને મહેનત ન કરે એ લોકો ભૂખે મરે. પણ અમુક અમુક લોકો મહેનત નથી કરતા અને એ લોકો ખાય છે, અને મહેનત કરે છે એ લોકો ભૂખે મરે છે. મજૂર છે એ મજૂરી જ કરે છે, અને માલિકીપણું જ ભોગવે છે, કારણ કે બુદ્ધિ છે. તો ઇજારાશાહી, ઇજારાશાહીની અંદર અમુક વસ્તુ અમુકના નામથી ચાલે છે. અમુક બાબતો, તો કે ભાઈ ગોંડલ, તો કે રાજ ગોંડલ, તો ગોંડલની અંદર ગાંઠિયા, તો કે મારડિયાના 300ના બદલે, અથવા આગળ હોટલ શ્રી પાસે ગાંઠિયા, તો કે હોટલ શ્રીના. આ રીતે અમુક અમુક લોકો 300ના બદલે કદાચ 400 રૂપિયા લઈએ તો એ લોકો લાઇનમાં ઊભા રહીએ છે, અને અમુક અમુક લોકો 100 રૂપિયાને કિલો ગાંઠિયા દે તો એ કોઈ ન દે. દાખલા તરીકે અમુક અમુક બાબતો, રેલવે સ્ટેશન પાસે, તો કે ભજીયા, તો કે દરબારના, સમોસા, તો કે હસુભાઈના, પાણીપુરી, તો કે નસીભાઈની, અમુક અમુક એના નામથી હાલે છે. અમુક એના નામથી વસ્તુ ચાલે છે, એના સમોસા, પાણીપુરી, તો કે સોલેની, અમુક જગ્યાએ 10 રૂપિયાની પ્લેટ આવે છે, અમુક જગ્યાએ 40 રૂપિયાની પ્લેટ છે. પણ 10 રૂપિયાની પ્લેટ અને 40 રૂપિયાની પ્લેટમાં ફરક હશે, એનો ટેસ્ટ અલગ હશે. 10 રૂપિયાની પ્લેટની અંદર એવો વર્ગ હશે, અને 40 રૂપિયાની પ્લેટ ખાનાર સોલેની અંદર એવો વર્ગ હશે. તો આ રીતે ઇજારો, ઇજારો એટલે શું? તો કે બજારમાં હરીફાઈના અભાવે અમુક પેઢીનું વર્ચસ્વ. એટલે હાલે એનું હાલી જાય છે, આપણે કહીએ કે ભાઈ એનું તો હાલી ગયું, એનું તો ચાલી ગયું, એટલે અમુકનું ચાલે છે, ધંધો, રોજગાર, ખાણીપીણી કોઈ પણ. એટલે ઇજારાશાહી. પછી આર્થિક અસ્થિરતા, ઘણી વખત અમુક અમુક આર્થિક અસ્થિરતા હોય, સ્થિરતા હોવી જોઈએ, સરકાર બદલે, ચૂંટણી બદલે, અથવા ધરતીકંપ થાય અને આખો દેશનું અર્થતંત્ર વેરવિખેર થઈ જાય, કોરોના આવે, લોકડાઉન આવે, 2 મહિના બંધ રહીએ, અને એના હિસાબે આખા દેશનું અર્થતંત્ર, ઘણા બધા લોકોને ખાવાને ફાફા પડે છે, ગરીબ છે, આમ જનતા છે, સામાન્ય મધ્યમ વર્ગ છે, એને કઈ રીતે બધું રોલિંગ કરવું? તો આ રીતે આર્થિક અસ્થિરતા, દેશ સ્થિર હોવો જોઈએ, ચૂંટણીની અંદર લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નહીં, અથવા એવો કોઈ કુદરતી કોઈ આફત આવી, ધરતીકંપ આવ્યો, અથવા કોઈ કુદરતી એવી કોઈ ઘટના ઘટી અને એના કારણે સરકારની જે બચત હોય એ બધી ખર્ચ કરવી પડે, અને એના હિસાબે સરકારની તિજોરી તરીયે ઝટક થઈ જાય, પગાર કેમ કરવો, કામ કેમ કરવું, દેશ કેમ વિકાસ કરવો, તો એવી પણ ઘટના ઘટે છે. એટલે આપણો જે મુદ્દો છે ઇજારાશાહી, બીજો મુદ્દો આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરેનો પણ ભય રહે છે. આ બજારવાદી પદ્ધતિની અંદર અમુક લોકોનું શોષણ કરે છે, હકીકતમાં ન થવું જોઈએ. આપણે 8મા 9મા ધોરણની અંદર ભણી ગયા યુનિસેફ, યુનેસ્કો, WHO, MILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન મજૂરોનું સંગઠન કરવા માટે, મજૂરોનું શોષણ ન થાય એને પણ હવા ઉજાસની અંદર કામ કરવાનું, એને પણ ચા પાણી માટેનો બ્રેક, એને ખાવાનું સારું મળે, એની પાસે એ માણસ છે, એ ઢોર નથી, એ માણસ છે, એની પાસેથી કામ જ કરાવી રાખો, કામ જ કરાવી રાખો, વિહામો ન આપો તો એ કઈ રીતે કામ કરી શકશે? આપણે માલિક છીએ, એ મજૂર છે, તો માલિક અને મજૂર વચ્ચે વૈમનસ્ય ઊભું ન થાય. માલિકને એવું ન લાગે હું માલિક છું, મજૂરને એવું ન લાગે કે અમારી મજૂરીથી આગળ આવ્યો છે, બે વચ્ચે વૈમનસ્ય ન જળવાય, એની વચ્ચે સારા સંબંધો જળવાય, એની વચ્ચે વિવાદ ઊભો ન થાય, અને એ રીતે મજૂરોનું શોષણ
ન થાય એ હોવું જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ કે બજારવાદી પદ્ધતિની અંદર મજૂરોનું શોષણ થાય છે. આપણે જાણીએ છીએ કે ખેડૂતોનું શોષણ, એ ભાવે ત્યારે 5000 મગફળીનો 5000 રૂપિયા એ ભાવ હોય અને વેચવા જાય ત્યારે કદાચ એનો ભાવ ઓછો હોય, બિયારણ જ્યારે લેવા જાય ત્યારે મણના કદાચ 2500 રૂપિયા હોય અને વેચવા માટે જાય ત્યારે કદાચ 1000 રૂપિયા પણ ન હોય. મણનો ભાવ 10 કિલોની નહીં પણ 20 કિલો બિયારણની હું વાત કરું છું, 20 કિલો, અને 20 કિલોની અંદર 2500 રૂપિયાના દાણા લે છે, 100 રૂપિયા કરતાં વધુ ભાવથી 120 રૂપિયાના દાણા એ વાવે છે અને વેચવા માટે જ્યારે જાય છે, મગફળી વેચે છે ત્યારે કદાચ એ 20 કિલો એ મગફળીનો ભાવ 700-800 કે વધીને કદાચ 1000 રૂપિયા હોય છે. તો આ રીતે શોષણ ન થવું જોઈએ. જે મહેનત કરે છે તેને મહેનતના બદલામાં સારું વળતર મળવું જોઈએ. જે લોકો મહેનતુ છે, મહેનત કરે છે, પોતાના હાથ પગ ચલાવે છે, કોઈ પણ કોઈ માલિક હોય તો માલિકે વિચારવું જોઈએ કે હું માલિક છું અને આ બધા મારા કર્મચારી એ મારા હાથ પગ છે. એ કર્મચારીઓ હાથ પગ હલાવે છે ત્યારે કદાચ આ કંપની ચાલે છે. કંપની ચલાવવા માટે માલિક એ બુદ્ધિ ચલાવે છે અને એના બધા જ એ કર્મચારીઓ છે એ મગજ ચલાવે છે, મહેનત કરે છે, એ કામ કરે છે અને પોતાની કંપની સધ્ધર બનાવવા માટે પ્રયત્ન કરે છે. એનો માલિકની જે કરોડો રૂપિયાની આવક છે, કરોડો અબજો રૂપિયાનું જે ટર્નઓવર છે, એના પાયાની અંદર માલિકે ભૂલવું ન જોઈએ કે એના કર્મચારીનો પણ હિસ્સો રહેલો છે. તો આ રીતે આપણે આર્થિક વિકાસ એની અંદર આપણો જે ઇકોનોમિકનો પાઠ હતો, બોર્ડમાં 4 માર્કનું જે વેઇટિંગ આ પાઠ ઉપર આપવામાં આવ્યું છે, એની અંદર આજની તારીખમાં બજારવાદી પદ્ધતિના લાભ અને બજારવાદી પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, ઉત્પાદનના સાધનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ થાય છે, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે, અર્થતંત્રમાં નવા સંશોધન થતા રહે છે જેને કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે અને સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. આ 5 લાભ છે, ફાયદા છે, અને એ ઉપરાંત એના ગેરફાયદા તો કે મોજશોખની નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે એટલે મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતનું ઉત્પાદન ઘટે છે. આ એનો ગેરલાભ થયો. પછી રાજ્યની કોઈ નીતિ વિશે ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય કે બગાડ થાય છે. ત્રીજો મુદ્દો તો કે ગ્રાહક બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ થાય છે. ચોથો મુદ્દો તો કે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ અમુક લોકો પાસે હોવાને કારણે આવકની અસમાનતામાં વધારો થાય છે. અને પાંચમા મુદ્દાની અંદર ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા કે મજૂરોનું શોષણ વગેરેનો પણ ભય ઊભો થાય છે અથવા ભય રહે છે. તો આ એના 5 ગેરફાયદા છે, આ 5 ફાયદા છે. આપણે આ 5 ફાયદા અને ગેરફાયદાને યાદ રાખશું. શોર્ટકટ એક એક વાક્યની અંદર આવા નાના નાના મુદ્દા રૂપે પણ યાદ રાખી શકાય. ઓકે, થેન્ક્સ.